नमस्कार, अमे अत्यारे छीए आम आदमी पार्टी ना प्रदेश कार्यालय अमदावाद खाते। अहींया जे कार्यकरो छे तेमनी साथे अमे वात करीशुं। आ मोटा नेताओ पण छे तेमनी साथे पण वात करीशुं। कई रीतना बधुं थई रह्युं छे ते बधी वातचीत करीशुं तेमनी साथे। आम आदमी पार्टी ना कार्यालयनी अंदर अत्यारे बधा कार्यकर्ताओ छे ते बेठा छे, तेमनी साथे ज आपणे वात करीशुं, पूछीशुं। काका, आम आदमी पार्टी ने 5 जेटली सीट आवी छे, कार्यकर्ताओमां केटली खुशी छे? ખૂબ જ ખુશી છે કાર્યકર્તાઓમાં કે આમ આદમી પાર્ટીનો ગુજરાતની અંદર પ્રવેશ થયો છે અને આજના ગુજરાતીઓએ રાષ્ટ્રીય પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને જાહેર કરી છે, જેથી ગુજરાતના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે। અચ્છા, તમારું નામ શું છે અને તમે કયા વિસ્તારમાં કામ કરો છો કાર્યકર તરીકે? મારું નામ હરેશ કોઠારી છે, પ્રદેશનો જોઈન્ટ સેક્રેટરી છું અને પ્રદેશ ચૂંટણી કોઓર્ડિનેટર તરીકે કામ કરતો હતો। આજ વખતે ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી છે તે સરકાર બનાવવાની વાત કરતું હતું અને પછી અત્યારે 5 સીટ જેટલી આવે છે। ગઈ વખતે જ્યારે અમે ઈસુદાન ગઢવીનું ઇન્ટરવ્યૂ કર્યું હતું ત્યારે તેમણે એવું કીધું હતું કે અમારી સરકાર બનવા જઈ રહી છે। જોકે ગઈકાલે અમે કર્યું હતું ત્યારે એમણે એવું કીધું હતું કે એક સીટ મળે તો પણ અમે રાષ્ટ્રીય પાર્ટી બની જશું। તમારું શું કહેવું છે? ચોક્કસ, તમારું સર્વેક્ષણ જોશો તો લગભગ 50-60 સીટો ઉપર અમે સેકન્ડ નંબરે રહ્યા છીએ અને 15-20 સીટો એવી હશે કે જ્યાં ઓછા ટકાવારીથી ભાજપને કોંગ્રેસ જીતી હતી ત્યાં પણ અમે અસરકારકતા પુરવાર અમારી સાબિત કરી ચૂક્યા છે। પાર્ટીએ જે કામ કર્યું છે પ્રચાર પ્રસારનું એ ખૂબ જ સુંદર રીતે અમે દિલમાં વસી ગયા છીએ ગુજરાતીઓના, અને આવનારા સમયોમાં વધુમાં વધુ અંદર પ્રવેશ કરવાનો અમે તક ઝડપી લઈશું। અમે જ્યારે કોંગ્રેસના કાર્યાલય પર ગયા હતા ત્યારે કોંગ્રેસે એવું કીધું કે આમ આદમી પાર્ટી અમારી સીટ કાપી છે, તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। એ તો ખોટી વાત છે, આ લોકોની અંદર તાકાત જ નથી હવે લડવાની, ને આ લોકોની અંદર એટલી લડાઈ છે એ પોતે મરી ગયા છે। હવે ભારતમાંથી કોંગ્રેસ પાર્ટી સાફ થઈ જશે એ ચોક્કસ છે। હવે જે આગળની લડાઈ છે એ આમ આદમી પાર્ટી અને ભાજપ સામે સામેની લડાઈ આગળ રહેશે। બીજા પણ એક યુવા કાર્યકર છે, તેમને પણ આપણે પૂછીશું કે જે રીતના આમ આદમી પાર્ટીની જે સીટ આવી રહી છે, તમારું શું માનવું છે યુવા કાર્યકર તરીકે? ભાજપના પ્રમુખ સી આર પાટીલે એવી વાત કરી હતી કે 182માંથી એક પણ સીટ નહીં આવે, તો આ અભિમાન જે હતું તો એના માટે આમ આદમી પાર્ટીના અત્યારે 5 પાંડવો ઉતરી ગયા છે આ કૌરવોને આગળ જતા હરાવવા માટે થઈને, એટલે 5 જણા તો અત્યારે અમારી સીટ અત્યારે આવી ગઈ છે। અચ્છા, 181 બેઠક વાળું જે નિવેદન આપ્યું હતું, એવું પણ કીધું હતું કે 182માંથી એક પણ ઓછી આવશે તો હું રાજીનામું આપી દઈશ। હવે જોઈએ છે આગળ જતા રાજીનામું આપે છે કે આગળથી લે છે। અચ્છા, બીજા પણ કાર્યકરો અત્યારે અહીંયા છે, એમની સાથે પણ આપણે વાત કરીશું। તમારું શું કહેવું છે? આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર પહેલી વાર પગ મૂક્યો છે અને અમારી 5 સીટ બની છે, એટલે અમને તો બહુ ખુશી છે અને રાષ્ટ્રીય પાર્ટી બની છે, એટલે હવે જે 2027 આવશે એમાં અમે કંઈ કરી બતાવ્યું છે, એવા કામો કરીશું કે જેથી કરીને અમારી સીટો વધારે આવે, એટલે અમને તો અત્યારે ખુશીનો જ માહોલ છે કે હાલ અમે કામ કર્યા છે પણ ઓછા કર્યા છે તો બી અમારી 5 સીટ છે, તો હવે આગળ જતા સમયે અમે એવા કામ કરીશું સારા કે અમારી સીટો સારી આવે। બીજા અહીંયા મહિલા કાર્યકરો પણ છે, મહિલા કાર્યકરો સાથે પણ આપણે વાત કરીશું કે આમ આદમી પાર્ટી છે જેની 5 જેટલી સીટ આવી છે, અત્યારે તમારું શું માનવું છે કાર્યકરોમાં કેટલો જોશ છે, કેટલો ઉત્સાહ છે? કાર્યકરોમાં જોશ તો ભરપૂર છે, કારણ કે જેમ ભાજપ કહી રહી છે એમ ભાજપ પણ આજથી 30 વર્ષ પહેલાં આવી હતી ત્યારે એમની ફક્ત 2 સીટો આવી હતી, તો એ પ્રમાણે અમારી અત્યારે ઘણી સારી શરૂઆત છે કે પહેલી જ વાર વિધાનસભા લડ્યા અને આટલી સીટો પર આગળ આવવું એ ગૌરવની વાત છે। તમે ક્યાંના કાર્યકર છો અને તમે શું કરો છો? હું અમદાવાદ જિલ્લાની સહમંત્રી છું અને હું પણ પહેલાં કોર્પોરેશનમાં ઇલેક્શન લડી ચૂકી છું, એટલે આ એક શરૂઆત છે અને શરૂઆત સારી થઈ રહી છે, હજી આના પછીના ઇલેક્શનોમાં પણ આનો એક માહોલ જોવા મળશે અને નેશનલ પાર્ટી બની ગઈ છે એ અમારા માટે સૌથી ગર્વની વાત છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો કઈ રીતના બધું સંગઠન બધું મેનેજમેન્ટ કરતા હોય છે? સંગઠનનું મેનેજમેન્ટ બધા પોતાની રીતે પોતાના એરિયામાં પોતાના કામ દ્વારા કરે છે, કેમ કે કામ જ બોલે છે જનતા પાસે, જેમ જનતાએ અમને સ્વીકાર્યા છે, એક શરૂઆતથી સ્વીકાર કર્યો છે, એ જેમ આગળ જશે તેમ વધતું જશે, સંગઠન પણ મજબૂત બનતું જશે આનાથી પણ વધારે। એ કામગીરી શું હોય છે?
કામગીરી, જેમ કે જે કામો કોર્પોરેશનના જે કોર્પોરેટરો હોય છે કે જે વિધાનસભાના કોઈ પણ પ્રમુખો હોય જે લડેલા છે, જીતેલા છે, એ લોકો નથી કરતા, જે કામો અટકી પડ્યા છે, જ્યાં જનતાનો અવાજ નથી પહોંચતો ત્યાં અમારા લોકો અવાજ પહોંચાડી અને એમની મદદરૂપ થઈને એમના કામો પૂર્ણ કરાવે છે. શું કહેવું છે તમારું? મણિનગર વિધાનસભામાં મતગણતરીમાં હું હતો તો એમાં એક ઈવીએમમાં 5 તારીખને બદલે 30 તારીખનું ઈવીએમ નીકળ્યું અને 5 ઈવીએમ એવા હતા કે જેમાં નંબરો મેચ નથી થતા. તો આ બાબત શું બતાવે છે? કેવી રીતે ઇલેક્શન જીતવામાં આવ્યું છે? બરાબર, જે ઉમેદવારો 10,000 મતને લાયક ના હોય એ લોકો 60-70 હજારની લીડ લઈને નીકળી ગયા છે. તો આ એક ખરેખર બહુ આશ્ચર્યજનક પરિણામ છે. અને આ જે ઈવીએમમાં 30 તારીખ નીકળી અને જે ઈવીએમના નંબરો મેચ નથી થતા એ શું બતાવે છે? પ્રજાએ સમજી જવું જોઈએ. અને જો આવું ના આવું ચાલશે ને તો આ ઇલેક્શનનો કોઈ મતલબ નથી. અચ્છા, એટલે નંબરની ગોલમાલ ચાલે છે? ઈવીએમ બદલાયેલા નીકળ્યા એમાં નંબરની ગોલમાલ ચાલે છે, એવું છે? હા હા, ગોલમાલ ચાલે છે કે હવે અમારા નવજોત છે, અમારી નારણપુરા વિધાનસભાની અંદર અમારા 2200 વોટ છે તો 130 વોટ કેમ બતાવે છે? એ તો ગોલમાલ નહીં તો શું એ? અમારા ખુદના વોટ કે 130 હશે, અમારા ખુદના 2200 વોટ છે તો 130 કેમ બતાવે છે? તો ગોલમાલ નહીં, ભાજપ પોતે સેટિંગ કરતા હોય, અંદર મશીનમાં સેટિંગ ચાલતા હોય. હા, અમારા ઈવીએમ મશીન છે. ઈવીએમ નવજ્યોતિ સ્કૂલમાં પેલા 3.5 નંબરનું 3.5 કે મશીન બગડ્યું, ઈવીએમ મશીન બગડ્યું તો 45 મિનિટ સુધી એને રિપેરિંગ કર્યું, પછી પાછું ફેરફાર કર્યું, બીજું મૂક્યું ને એને મૂકી દીધું, પછી બીજું 2:22 મશીન બગડ્યું તો એ 40 મિનિટ બંધ રહ્યું. તો ગોલમાલ નહીં તો મશીન ઘડી ઘડી ક્યાં મશીન બગડતું હશે? એમ કેવી રીતે મશીન બગડે? તો અમારા નવજ્યોતિ સ્કૂલ નારણપુરા વિધાનસભામાં 3 વોર્ડમાં અમારા મશીન બગડ્યા અને 3 મશીન 1-1 કલાકના રાઉન્ડમાં 3 મશીન ને જે બદલાવવામાં આવ્યા, ઓલા લઈ ગયા તો પછી એ વોટિંગ ક્યાં ગયા? એ 2 વાગ્યાના સુધી આગલા વોટ થયા, 7:30 થી 2 વાગ્યા લગી વોટ થયું તો એ વોટ ક્યાં ગયા? હા, તો અમારા ગોલમાલને સહી સંશે. હજી એટલે હજી મણિનગર વિધાનસભાની ઇલેક્શનની ગણતરી અત્યારે અટકેલી છે, આના લીધે ત્યાં ઓહાપો ચાલી રહ્યો છે કે ભાઈ શા માટે ઈવીએમના નંબરો મેચ થતા નથી. બરાબર, ઈવીએમ જો બદલાવવામાં ના આવ્યા હોય તો નંબરો મેચ 100% થવા જોઈએ. અને ચૂંટણી તારીખ આપણી 5 તારીખ હતી તો શા માટે 30 તારીખ ઈવીએમમાં 1 ઈવીએમમાં બતાવે છે? તો હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો કે જેમણે વાત કરી કે અમે 5 જેટલી સીટ જે છે તે જીતી છે અને અમારા 5 જેટલા પાંડવો છે તે ઉતરી ગયા છે મેદાને, તેવી તેમણે વાત કરી હતી. તો અમે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યાલય. આમ આદમી પાર્ટીના કાર્યાલયની અંદર અમે કાર્યકર્તાઓ સાથે વાત કરી, પરંતુ થોડા ઘણા લોકો છે અહીંયા ફટાકડા ફોડી રહ્યા છે, જે જશ્ન છે તે મનાવી રહ્યા છે.